नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 प्रेगा लेक्चर में જોઈ ગયા નળમિતિ સ્વયંવરનું ત્યાં સ્વયંવર યોજાયો હોય છે, ત્યાં પાંચ નળ આવી ઊભા છે અને એના પિતા પાસેથી એને જાણી લીધું કે નળ કયો સાચો છે. હવે આગળ એક એક ને આગળ કરે દેવા માળકંઠ આગળ ધરે સંચના વે રે પરી તવ દમયંતી થઈ ગાબરી. એક એક ને ધીમી 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 કરીને તે આગળ વધી ઊભી જાય છે. એના કંઠ એટલે કલવામાં માળા નથી નાખતી ત્યારે બધા એનો બધા જે દેવો છે એ દેવો અંદર અંદર વાતો કરે છે. ઇન્દ્રે મનમાં શ્રાપ્યો ઉતાશન વાંદરા જેવું વદન. હવે ઇન્દ્રએ મનમાં શ્રાપ આપ્યો કે આજે મને જે બાજુમાં વરુણ છે એનું મુખ કેવું થાય, વાંદરા જેવું થાય. અગ્નિએ જાણે જાણ્યું ઇન્દ્રનું કાચ રીચ ઉપો થજો મહારાજ. અગ્નિએ આ સાંભળ્યું એટલે એને રીચ થવાનો શ્રાપ આપ્યો. વરુણે શ્રાપ મનમાં દીધો, જમને માંચરનું ભોગ્યું. વરુણે મનમાં શ્રાપ આપ્યો એ માંચર પીલાળો બનજો. ધર્મે અંતર અંતર ઈચ્છું એવું વરુણનું પોતાનું સ્થાન છે. ધર્મ ધર્માત્માએ કહ્યું ધર્મે કે વરુણનું કેવું સ્વાન કે કૂતરા જેવું જોજો. રીચ અવાંતર સ્વાન માંચર કન્યા કહે વરુણાચાર. હવે જેમ જેમ અંદર અંદર તેઓએ શ્રાપ આપ્યા હતા ત્યાંથી દમયંતી આગળ જઈ રહી હતી એટલું મોડ બ્રિજ વાંદરા જેવો કૂતરા જેવો અને બિલાડા જેવો થયું. તો એને વિચાર કરીને કે આખો ઉડા ચાર છે. ઇન્દ્રાય વાણી એમ ભણે આગા વેગ માળ્યો આપણે જમ કહે કા હસાવલો શ્રાપ કીધા માએ. હવે ઇન્દ્ર કહે છે આપણે બધાએ અંદર અંદર લડી મર્યા અને શ્રાપ એકબીજાને આપી દીધા. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી કહો ને વરીએ કહો ને ઓળખીએ વરમાળા કહો ને આરતી. દમયંતી વિચાર કરે છે કે આ પાંચમાંથી ચાર ગયા હવે હું મારા સાચા નામને ઓળખી રહી અને એને વરમાળા પહેરાવી. જો આ બન્યા રાજકુમારી કરણ દેખે નિર્ધાર બુદ્ધિવાન લારી છે ઘણું માન ઉપાવે દેવતા ત્રણ. હવે રાજકુમાર એક નળ દેખે છે અને તેને વળી દે છે. ચારે ને પૂછે કરી પ્રણામ તમારા તાતના સાસાના. હવે દમયંતી એ ચાર નળ જે ઉભા છે એને પગે લાગીને નામ પૂછે છે તમારા પિતાના નામ શું છે. લોભ વિશે ભણ્યો નવ ભાવ કુબીર સેન પાંચનો ભાવ. હવે એ કહી દે છે ભગવાન વીર છે અમારા પાંચેના પિતા છે. કન્યાવર્તી કરણે કસે સખી સામો જોઈ જોઈ હશે સખી કહે શું ગેલા થયા શું કપટ રૂપને વળગી રહ્યા. હવે હવે એ જે મિત્ર હોય છે એની સામે જોઈ હસી રહી છે અને હવે બીજા પુરુષ રૂપના નામ સાંભળો કહો દેશ દેશના નામ દેશ સફળ નરેશના નામ દાસી કહે વર્ણવી નામ. તો એ કન્યા એના ગમ્યું કોઈ ફરી પંચનળને જોયું હું નળ પાંચે ઉછરે પણ કન્યા કહો એ નવ. હવે એ ચારેને નામ પૂછીને આગળ કહે છે કે હું તો નળને મારું મન ભરી ચૂકી છું. હું નળ સિવાય બીજા કોઈને પરણવા માંગતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આવી કેળી લાવ્યા. હવે નારદજી તેમની જે ચાર દેવતાઓની જે આવ્યા હતા ઇન્દ્ર વરુ ધર જમ એ ચારે રાજાઓની પત્નીઓ દેવતાઓની પત્નીઓની નીચે ધરતી ઉપર લઈ આવ્યા. લજ્જા પામ્યા લોકોનું એ કારજ નારદ કર્યું. હવે કે જે દેવતાઓ હતા એ લજ્જા પામ્યા અને કહ્યું કે હવે અમે આ સ્વર્ગમાં આ પૃથ્વી ઉપર આવ્યા છીએ તો હવે સ્વર્ગમાં કયા મળે જઈએ. એટલે કહ્યું કે અમે તો આ નળ અને દમયંતીના સ્વયંવર જે યોજાયો હતો એ જોવા આવ્યા છે. કન્યાએ દીધી દેવાના એમ જાણીને માળ્યાવાના અમે અલ્પજીવ કરું તમો ભારે તમ ભવના અમો જન્મ જરાથી ત્રાસીએ પૂજનીક તમને ઉપાસીએ તમે અમને ભીમ કરાજન હું તમને પુત્રી સમાન. હવે એ રાજાઓ જે દેવતાઓ છે એની પત્નીને કહે છે અમે તો આ ભીમક રાજાની પુત્રીઓ સમાન છે. આ બધી આ બધી બહેન છે તમે આ જ કર્મ કર્યું એ સારું નથી કર્યું એવું કહીને ભૂલ્યા ચક્ષ રાજ્યાદેવ થયા પ્રસક ઇન્દ્ર વરુણ વહી જમરાય શોભ્યો મંડપ જીજે થાય નળને તે થયા પુષ્ટિમાન દેવ કહે માગો વરદાન.
जय जय भारत।